દેશભરમાં કોરોના ફરી ચિંતાજનક રીતે વધી રહ્યો છે દેશમાં ચોવીસ કલાકમાં એક લાખ એકતાલીસ હજાર નવસો છ્યાસી કેસ નોંધાયા હતા આ છેલ્લા છ મહિના બાદનો સૌથી ચિંતાજનક વધારો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં ચાલીસ હજાર આઠસો પંચાણું દર્દી સાજા થયા હતા દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો વધીને ચાર લાખ બોતેર હજાર એકસો ઓગણસિત્તેર પર પહોંચ્યો છે તો સામે દેશમાં અત્યાર સુધી કુલ ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ કરોડથી વધારે દર્દીઓએ કોરોનાને માત આપી છે તો છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાથી બસો પંચ્યાસી દર્દીના મૃત્યુ થયા હતા દેશમાં રસીકરણની કામગીરી કામગીરીમાં ચાલી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં રસીના નેવ પોઈન્ટ ઓગણસાઠ લાખથી વધુ ડોઝ અપાયા હતા આ સાથે દેશમાં અત્યાર સુધી એકસો પચાસ પોઈન્ટ શુન્ય છ કરોડ રસીના ડોઝ અપાયા હતા દિલ્હીમાં વધતા જતા કોરોના સંક્રમણને જોતા વીકેન્ડ કર્ફ્યુ લાગુ કરાયો છે રાજધાનીમાં શુક્રવારે રાત્રે દસ વાગ્યાથી સોમવારે સવારે કર્ફ્યુનો અમલ થઈ રહ્યો છે ગોવા સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ લાવવા રાજ્યમાં મહામારી રોગ અધિનિયમ લગાવ્યો છે તો ઉત્તરાખંડમાં પણ કોરોના સંક્રમણ વધતા કડક નિર્દેશ લાગુ કરાયા છે બીજી તરફ દેશના સત્યાવીસ રાજ્યોમાં ઓમિક્રોનનું સંક્રમણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ ત્રણ હજાર એકોતેર કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે એક હજાર બસો ત્રણ દર્દી મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ આઠસો અને દિલ્હીમાં પાંચસો તેર કેસ છે તો વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફ ટેડ્રોસેનોમે ઓમિક્રોનને હરવાશથી ન લેવા માટે ચેતવણી છે